તો આ છે પ્રવેશ દ્વાર ઓલ્ડ ટાઉનના. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો મિત્રો, આપણે ઓલ્ડ ટાઉનમાં પ્રવેશ કરી રહ્યા છીએ, ટાલિનના ઓલ્ડ ટાઉન. તો આ છે પ્રવેશ દ્વાર. આ સ્ટ્રીટનું નામ છે વીરુ સ્ટ્રીટ. આ સામે જે ગેટ જોવામાં આવી રહ્યા છે ને, આ દરવાજો, આ દરવાજોનું નામ છે વીરુ ગેટ. તો વીરુ ગેટથી એન્ટ્રી આપણે કરી રહ્યા છીએ ઓલ્ડ ટાઉનની અંદર. હા, જો વીરુ ગેટથી અંદર આવી ગયા અને આ સ્ટ્રીટનું નામ છે વીરુ સ્ટ્રીટ. કેવું દ્રશ્ય છે. અને મિત્રો, અત્યારે સાંજના લગભગ 8 વાગ્યા છે, એટલે આઈ થિંક મોર દેન 7:30, મે બી 8 o'clock. તો અત્યારે અમે આ વીરુ સ્ટ્રીટમાં છીએ. અહીંથી હવે આગળ જઈ રહ્યા છીએ. તમે અહીંનું નજારા જોઈ શકો છો, અહીંનું નજારો તમે જોઈ શકો છો. ખૂબ જ સુંદર ઓલ્ડ ટાઉન છે, કાબિલે તારીફ. ફરીથી આપણે આવી ગયા ઓલ્ડ હંસા એસ્ટોનિયન રેસ્ટોરન્ટ ટ્રેડિશનલ. આ સામે ટાવર છે, આ ટાવરનું નામ છે, આ જોઈ રહ્યા હતા તમે ટાવર, આ ટાવર છે. આ ટાઉન હોલ, આ ટાઉન હોલ ટાવર છે. એકચ્યુઅલી આ ચર્ચ છે અને ટાવર છે. ટાઉન હોલ એટલે હકીકતમાં એક ચર્ચ છે, પણ ચર્ચ તરીકે પણ છે અને ટાવર તરીકે, એટલે ટાઉન હોલ તરીકે પણ છે. અત્યારે તો એ ચર્ચની અંદર કોઈ પ્રે કરવા માટે નથી આવતા, આ ટાઉન હોલ તરીકે ગવર્મેન્ટ યુઝ કરી રહે છે આ બિલ્ડિંગને, એટલે ચર્ચને એઝ એ ટાઉન હોલ અહીંની ગવર્મેન્ટ, સિટી ગવર્મેન્ટ યુઝ કરી રહી છે. અને અંદર મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, એટલે આ જે ટાઉન હોલ છે એની અંદર, ચર્ચની અંદર એક મ્યુઝિયમ છે. તો તમે અંદર જો જાઓ તો તમે મ્યુઝિયમ જોઈ શકો છો. અને આ સ્ક્વાયર છે, અહીં ઘણા બધા રેસ્ટોરન્ટ છે, તમે જોઈ શકો છો. ઇટાલિયન છે, ફ્રેન્ચ છે, જર્મન છે, રશિયન છે, ઇન્ડિયન છે, ઘણા બધા છે. તો અલગ અલગ પ્રકારના તમે ફૂડ એન્જોય કરી શકો છો. આજે સામે ચર્ચ છે, આ ચર્ચનું નામ છે નિગુલિસ્તે. તો નિગુલિસ્તે ચર્ચ છે આ.
Mis hiljaks jäänud? અને મિત્રો તમને હું બતાવવા માગું છું અહીંના બહુ ફેમસ એટલે ક્લબ. આ જો આ તમે ક્લબ જોઈ રહ્યા છો, આ ક્લબનું નામ છે હોલીવુડ. તો હોલીવુડ ક્લબ છે અને ગયા વર્ષે એટલે 2021માં અહીં રાની મુખર્જી આવી હતી. એમની એક નવી પિક્ચર આવી રહી છે, હવે ક્યારે આવે છે એ ખબર નથી, પણ મિસેજ ચટર્જી વર્સેસ નોર્વે, તો આ નામની પિક્ચર અહીં શૂટિંગ થઈ હતી આ જગ્યાએ. અત્યારે અમે જ્યાં છીએ એ જગ્યા ઉપર રાની મુખર્જી હતી, અમે પણ હતા, તો આ જગ્યા ઉપર શૂટિંગ થઈ હતી. તો આ બહુ ફેમસ ક્લબ છે અને નામ છે હોલીવુડ ક્લબ. અને મિત્રો આ જે સ્ક્વેર છે ને, આ સ્ક્વેરનું નામ છે હોબુયામા. આ સ્ક્વેરનું નામ છે ફ્રીડમ સ્ક્વેર. ઇંગ્લિશમાં ફ્રીડમ સ્ક્વેર કહેવાય છે, પણ એસ્ટોનિયનમાં નામ છે વબાદુજવાલિયા. તો આ વબાદુજવાલિયા જે સ્ક્વેર છે, અને જો તમે ઇંગ્લિશમાં કહો તો આનું નામ છે ફ્રીડમ સ્ક્વેર. તો આ ફ્રીડમ સ્ક્વેર છે એટલે વબાદુજવાલિયા. આ પણ મોટો સ્ક્વેર છે. ઘણા બધા એસ્ટોનિયન કલ્ચરલ એટલે સાંસ્કૃતિક કાર્યક્રમો અહીંયા થાય છે, આયોજિત કરવામાં આવે છે, અને વર્ષમાં એક વખતે અહીં મિલિટરીની પરેડ થાય છે, એસ્ટોનિયન મિલિટરીની. તો ખૂબ જ ફેમસ જગ્યા છે વબાદુજવાલિયા. અને આ ઇન્ટરસેક્શનનું નામ છે વબાદુજવાલિયા. આ વાબા આ ટ્રામ છે અહીંની, આ ટાલિન સિટીની આ સિટી ટ્રામ છે, તમે જોઈ રહ્યા છો આધુનિક છે, દરેક ફેસિલિટી છે એની અંદર, ઇન્ટરનેટ છે, ફ્રી છે બધું. તો તમે જોઈ રહ્યા છો વબાદુજવાલિયા સ્ક્વાયર ઇન્ટરસેક્શન.
અને મિત્રો રાઈટ હેન્ડમાં જે મોલ છે એ મોલનું નામ છે સોલારિસ. એ પણ બહુ ફેમસ મોલ છે સિટી સેન્ટરની અંદર. ટુરિસ્ટ લોકો અને અહીંના લોકલ લોકો અહીં આવે છે ફૂડ એન્જોય કરવા માટે અને શોપિંગ કરવા માટે. તો ખૂબ જ ફેમસ મોલ છે સોલારિસ. જ્યારે પણ તમારું અહીં આવવાનું થાય એસ્ટોનિયા ટાલિન, તો ઓલ્ડ ટાઉનની નજીક જ છે સોલારિસ અને ફેમસ મોલ છે, તમે અહીં આવી શકો છો. ઓલ્ડ ટાઉનની નજીકમાં આપણે આ સોલારિસ છે, તે પછી વીરુ મોલ છે, નોટિકા મોલ છે,